મિત્રો આજના દસ સેન્ટેન્સીસની વાત કરીએ પેલું વાક્ય છે અને પ્લેયર એટલે ખેલાડી પણ અહીંયા પ્લેયર્સ છે એટલે ખેલાડીઓ તો ગુજરાતી આવી રીતે થાય તેઓ પ્રખ્યાત ખેલાડીઓ હતા અહીંયા વેર એટલે હતા એવું થાય તો આ શબ્દ છે એ શીખવા જેવો ત્યારબાદ બીજું વાક્ય છે ધ્યે વેર હિયર બિફોર વન મિનિટ તો ધ્યે એટલે તેઓ વેર એટલે હતા હમણાં જ આપણે વાત કરી હિયર એટલે અહીંયા મિત્રો બિફોર એટલે પહેલાં વન એટલે એક અને મિનિટ એટલે મિનિટ વન મિનિટ એટલે એક મિનિટ તો તેઓ હતા અહીંયા પહેલાં એક મિનિટ જેની વાક્ય રચના મુજબ ગોઠવણી કરતા તેઓ એક મિનિટ પહેલા અહીંયા હતા તેવું વાક્ય બને છે ત્રીજું વાક્ય છે વોઝ ફૂલ એટલે હતું અને ફૂલ એટલે પૂર્ણ અથવા પૂરું હોય તે અથવા સો ટકા ભરાયેલું હોય તે તો તેનું પેટ હતું પૂર્ણ એટલે કે તેનું પેટ ભરાયેલું હતું એટલે કે એને ઘણું બધું ખાઈ લીધું હોય તો આપણે આવું કહી શકીએ કે તેનું પેટ ભરેલું હતું ચોથું વાક્ય છે આઈ વોઝ મેમ્બર ઓફ ટીમ આ એટલે હુ વોઝ એટલે હતું જે ભૂતકાળ સૂચવે છે મેમ્બર એટલે થશે સભ્ય ઓફ એટલે શું તો ઓફ છે એનું નો ની નું ના માટે વગેરે જેવા અર્થ થાય છે હવે કયા શબ્દ સાથે ઓફ જોડાયેલું છે તે મુજબ આપણે એનો અર્થ કરવો જોઈએ હવે ટીમની વાત છે તો આપણે ટીમ અને મેમ્બરની વાત છે તો ટીમનો મેમ્બર એવું મિત્રો યોગ્ય લાગે નહીં કે ટીમની મેમ્બર નો મેમ્બર અહીંયા છોકરાની વાત છે તો અહીંયા ટીમ નો મેમ્બર એવું કરીએ તો મારી વાત કરું હું છોકરો હોય તો મિત્રો હું હતો સભ્ય ટીમનો અને જો કોઈ છોકરીની વાત હોય તો મિત્રો આઈ વોઝ મેમ્બર ઓફ ટીમ એવી રીતે જ થાય પણ મિત્રો ઓફનો મતલબ અહીંયા નહી થઈ જાય છે જો છોકરીની વાત હોય તો ટીમ એટલે શું થાય તો ટુકડી તો હું હતો સભ્ય ઓફ એટલે નો ટીમ એટલે કે ટુકડીનો તો હું ટુકડીનો સભ્ય હતો આવું ગુજરાતી વાક્ય તેનું થાય કે હું ટીમનો સભ્ય હતો પાંચમો છે યુ વેર જજ યુ એટલે તમે અથવા તો તું વેર એટલે હતા અને જજ એટલે નિર્ણાયક અને ગુજરાતીમાં પણ આપણે મિત્રો જજ જ કહીએ છીએ હકીકતમાં તો જજનું ગુજરાતી છે એ નિર્ણાયક થાય ઓકે તો તું હતા જજ એવું તો ન સારું લાગે એટલે તમે હતા જજ આ યોગ્ય છે પણ એને વાક્ય રચના મુજબ ગોઠવતા બનશે તમે જજ હતા છઠ્ઠું વાક્ય છે ઇટ વોઝ નેધર અ બર્ડ નોર અ ફિશ હવે નેધર નોર છે તેને અલગ કલરથી દર્શાવવામાં આવેલું છે કારણ કે નેધર નો અર્થ છે એ અલગ થાય છે મિત્રો ચાલો જોઈએ ઈટ એટલે તે હોઝ એટલે હતું હતા હતી હતો એવી રીતે લિંક પ્રમાણે પરિવર્તન થાય નેધર એટલે શું તો આ પણ નહીં અને તે પણ નહીં નેધર નોર છે એ સાથે વાપરવામાં આવે છે જેનો મતલબ શું થાય કે આ પણ નહીં અને તે પણ નહીં તો એ નેધરની વાત છે અ બર્ડ એટલે શું થાય પક્ષી નોરની વાત આપણે કરી કે આ પણ નહીં અને તે પણ નહીં એ બંને એક સાથે આવે છે નેધર નોર અને ફિશ એટલે થશે માછલી તો તે હતું નેધર નોર શું નેધર નોર તો પક્ષી અને માછલીની વાત છે કે ઇટ વોઝ નેધર અ બર્ડ નોર અ ફિશ એટલે કે તે પક્ષી પણ નહોતું અને માછલી પણ નહોતું અહીંયા ધ્યાન એ વાતની રાખવાની કે નેધર પછી નોર તમે શબ્દનો ઉપયોગ કરો તો એની આગળ પણ એક આવશે અને એની પાછળ પણ નામ આપેલું હોય છે નોરની આગળ પણ મિત્રો બર્ડ આપેલું છે અને પાછળ બીજું નામ એટલે કે ફિશ આપેલું છે ત્યારબાદ સાતમું વાક્ય છે આઈ વોઝ અલોન એટ હોમ આય એટલે હું વોઝ એટલે હતો અલોન એટલે એકલો એટ એટલે સ્થળ દર્શાવવા માટે એકનો ઉપયોગ થાય છે મિત્રો એટલે હોમ એટલે થશે ઘર તો એટ હોમ એટલે ઘરે એવું થાય ઘર શું છે એક સ્થળ છે તો આઈ વોઝ અલોન એટ હોમ એટલે ગુજરાતી થશે હું ઘરે એકલો હતો આઠમું વાક્ય છે હી વોઝ સેન્ટ હી એટલે તે ઝ એટલે હતા અને સેન્ટ એટલે સંત તો તે સંત હતા આવી રીતે ગુજરાતી થાય નવમું છે ધે વેર ઇન માય કંટ્રોલ જેમાં ધે એટલે તેઓ વેર એટલે હતા ઇન એટલે મા અથવા અંદર માય એટલે મારા કે મારું અને કંટ્રોલ એટલે થશે નિયંત્રણ ગુજરાતી વાક્ય મિત્રો આવી રીતે બને તેઓ હતા માં મારા કે મારું નિયંત્રણ ગુજરાતી વાક્યની રચના કરતી મુજબ આપણે આવી રીતે બનાવી શકીએ તેઓ મારા નિયંત્રણ એટલે કે કંટ્રોલમાં હતા દસમું વાક્ય છે ઓલ ધ ફેમિલી મેમ્બર્સ વેર આઉટ ઓલ એટલે થશે બધા ધ ફેમિલી મેમ્બર ફેમિલીમાં એટલે પરિવાર કુટુંબ મેમ્બર એટલે સભ્યો હવે ફેમિલી મેમ્બર જો જોડે હોય તો પરિવારના સભ્યો એવું થાય અથવા કુટુંબના સભ્યો એવો અર્થ બને છે વેર એટલે હતા અને આઉટ એટલે બહાર વેર આઉટ એટલે શું બહાર હતા તો આનું ગુજરાતી આ મુજબ થાય પરિવારના બધા સભ્યો બહાર હતા તો આ હતા દસ વાક્યો મિત્રો તમને કેટલા એવ્યા તે કમેન્ટ બોક્સમાં જણાવજો વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ સાથે સેન્ડ કરવાનું ન ભૂલતા ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે મળીશું આવતા વિડીયોમાં જય હિન્દ